एकता फाउंडेशन द्वारा आयोजित त्रीजा रक्तदान कैम्पनु आयोजन आज रोज करवामां आव्युं, ज्यारे आगाउ 26 जानुआरी 2014 ना रोज ब्लड डोनेशन कैम्प सरकारी हॉस्पिटल जूनागढ़ टीम द्वारा करवामां आव्युं हतुं, जेमां 40 थी बोटलो थेलेसेमिया पीड़ित बाळको माटे बोटलो दान आपवामां आव्युं हतुं। त्यारे बीजो तबक्का कैम्प 3 जुलाई 2022 ना रोज करवामां आव्यो हतो, जेमां श्रीराम ब्लड बैंकना सहयोगथी 103 बोटलो एकठी करवामां आवी हती, जेनी सामे आ ब्लड बैंक द्वारा 170 થી વધુ બોટલો માંગરોને વિવિધ હોસ્પિટલોમાં એડમિટ દર્દીઓને આપવામાં આવી હતી, જ્યારે બ્લડ બેંક દ્વારા માંગરો તાલુકાના 2 દર્દીઓ બ્લડ કેન્સરથી પીડિત છે, તેમને દર મહિને 20 થી વધુ રક્તકણો પ્લેનેટ કાઉન્ટની જરૂરિયાત રહે છે, પણ બ્લડ બેંક દ્વારા બ્લડ પૂરું પાડવામાં આવી રહ્યું છે, જ્યારે પણ માંગરો તેમજ આસપાસના લોકોને બ્લડની જરૂરિયાત હોય છે ત્યારે બ્લડ બેંક દ્વારા બ્લડ જમા કરાવવા વિના બ્લડ આપી દેવામાં આવતું હોય છે, જેથી લોકોને સામે બીજું બ્લડ આપવામાં હેરાન થવું ના પડે। આજે આ બ્લડ ડોનેશન કેમ્પમાં અનેક લોકોએ આ બ્લડ આપી એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેમાં બેલીમ આરિફ યુસુફ ખાનની એકતા ફાઉન્ડેશન કેમ્પમાં અગાઉ પણ બ્લડ ડોનેટ કરેલ અને કેશોદમાં યોજાયેલ કેમ્પમાં પણ બ્લડ ડોનેટ કરેલ અન્ય લોકોએ પણ બ્લડ ડોનેટ કરી માનવતા ધર્મ નિભાવવા સંદેશ પાઠવ્યો હતો। મારું નામ બેલીમ આરિફ યુસુફ ખાન છે અને મેં એકતા ફાઉન્ડેશનમાં 2 વાર બ્લડ આપેલું છે। 2 વાર બ્લડ મેં ડૉક્ટર વલ્લભભાઈ પટેલ કેશોદમાં આપેલું છે અને રક્તદાન દેવું બહુ સરસ ને સારું કામ છે અને નેક કામ છે, એટલે બનતી કોશે જેમ બને મોટા ભાઈઓ રક્તદાન કરો, મહાદાન છે, આભાર। આજરોજ માંગરોળના એકતા ફાઉન્ડેશન અને શ્રીરામ બ્લડ બેંક પોરબંદરના સંયુક્ત ઉપક્રમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં ઘણી બધી બાબતોમાં, દાખલા તરીકે બ્લડ કેન્સર છે, થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે, એમને બ્લડની ખૂબ જ જરૂરિયાત થાય છે અને તેને લઈને માંગરોળમાં એકતા ફાઉન્ડેશન દ્વારા આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ગત વખતે પણ આ અમારા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 103 જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી હતી, ત્યારે આજે પણ આ તમામ લોકો માટે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે।